सानिया 13 વર્ષની એક ઉત્સાહી છોકરી જે ધોરણ 8 માં ભણે છે તે શહેરમાં રહે છે અને પોતાના કાકાના ઘરે ગામડે ફરવા ગઈ છે કબીર સોનિયાનો મોટો ભાઈ છે જેની ઉંમર 14 વર્ષ છે તે બધી પ્રવૃત્તિ અને શોધખોળમાં સાનિયાની મદદ કરે છે કાકા એક ખેડૂત છે उम्र 40 वर्ष काका लगभग बधी वस्तुओनी समझ मेळववामां सानियानी मदद करी रह्या छे मित्रों अत्यार सुधीनी मुसाफरीमां आपणे शीख्या पाकना प्रकार रवि अने खरीफ पाक खेत पद्धति भूमि तैयार करवी बीज वाववा खेतीना परंपरागत अने आधुनिक औजार विशे मित्रों आज वो मैं पण एक नानो छोड़ उगाड़ियो छे छे ने सारू परंतु आ काका जेवा उगाड़ेल छोड़ जेवो लीलो छम के मोटो तो नथी हाँ ए तो छे मैं तो माटी ने पोछी पण करी हती तेमा पानी पण रेड्यु हतु तो पण खबर नहीं केम તારા છોડને ખાતરની જરૂર છે આવ હું તને બતાવું છું જો ભાઈ એવું છે કે ખાતર બનાવવા માટે આપણે આ ખાડામાં પશુઓનું છાણ શાકભાજી ફળના છોતરા અને સૂકા પાંદડા નાખીશું હું પણ મદદ કરું છું બીજું શું નાખવાનું છે આમાં અળસિયા અને તે જ એને ખાતર બનાવશે ઓહો સારું તો આજ હોય છે અળસિયાનું ખાતર જેના વિશે મેં મારા ધોરણ 6 માં વાંચ્યું હતું અરે આ શું શું છે આ અળસિયાનું ખાતર ઉત્પાદન વધારવામાં મદદરૂપ જૈવિક ખાતર સારું તો આને કુદરતી ખાતર પણ કહે છે આ પણ એક રીતનું ખાતર છે આના પર પણ કંઈક લખ્યું છે યુરિયા કૃત્રિમ ખાતર મતલબ આ એક રાસાયણિક ખાતર છે આ ફેક્ટરીમાં કેમિકલ્સ થી બનાવાય છે કેમિકલ્સ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે મેં સમાચાર પત્રમાં વાંચ્યું હતું કે આજકાલ શાકભાજીમાં કેમિકલની માત્રા વધી રહી છે જેનાથી ઘણી ભયાનક બીમારીઓ વધી રહી છે તો પણ આનો ઉપયોગ કરવામાં આવે છે કેમ જૈવિક ખાતરનો જ કેમ નહીં તું પોતે છોડમાં આને નાખીને કેમ જાણી નથી લેતી કે આમાં શું તફાવત છે આપણે આ 3 ગ્લાસમાં બીજ વાવીશું ગ્લાસ 1 માં કુદરતી ખાતર ગ્લાસ 2 માં કૃત્રિમ ખાતર ગ્લાસ 3 માં બંને નાખીશું હવે 10-12 દિવસ પછી તફાવત જોઈશું 12 દિવસ પછી આ જુઓ ભાઈ કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર વાળામાં સૌથી સારો છોડ ઉગ્યો છે અને ફક્ત કુદરતી ખાતર વાળામાં ઓછું ઉત્પાદન થયું છે હવે હું સમજી ખેડૂત પોતાનો પાક વધારવા માટે કેમિકલ વાળા ખાતરનો ઉપયોગ કરવા લાગ્યા છે પરંતુ આ કેમિકલ્સ કેટલા હાનિકારક છે એ કોઈ નથી વિચારતું એટલા માટે તો અળસિયાના કુદરતી ખાતર વાળી ખેતી એટલે કે જૈવિક ખેતી વધારે સારી છે કારણ કે કૃત્રિમ ખાતર થોડાક સમય માટે ઉત્પાદન વધારે છે પરંતુ આનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી જમીન બગડી જાય છે એવું એટલા માટે કે રાસાયણિક ખાતર માટીને એસિડિક બનાવે છે જેનાથી માટીના જૈવિક પદાર્થ અને જીવાણુ ખતમ થઈ જાય છે જ્યારે જૈવિક ખાતરથી જમીન ઉપજાઉ બને છે સાન્યા ખાતર આપ્યા પછી કઈ પદ્ધતિ આવે છે તે જ જે બધા પ્રાણીઓ માટે જરૂરી છે સિંચાઈ જુઓ અહીંયા બધા સિંચાઈ માટે આ રીતો અપનાવે છે
શું તમે તમારી વિજ્ઞાનની ચોપડી જોઈને આ રીતોના નામ ઓળખવામાં મારી મદદ કરશો? બતાવો, શું નામ છે આના? સાન્યા, આ ખેડૂત નાક મોઢું ઢાંકીને શું છાંટી રહ્યા છે? જરૂર કંઈક હાનિકારક જ હશે. ભાઈ, મેં વાંચ્યું છે ખેતરમાં કંઈક ખરાબ છોડ અને કીટકોને ખતમ કરવા માટે કેમિકલ છાંટે છે. એક વખત ટીવી પર પણ જોયું હતું. આ કેમિકલથી કેન્સર જેવી ખતરનાક બીમારીઓ થાય છે. આ કેમિકલ આ શાકભાજીના આધારે આપણા શરીરમાં પહોંચી જતા હશે. જંતુનાશકના વધારે ઉપયોગથી નાકે ફક્ત શાકભાજી કેમિકલ્સ વાળી થઈ રહી છે, જ્યારે કે જંતુનાશકનો પાક પર છંટકાવ કરવા વાળા માટે આ પણ હાનિકારક છે. આનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો જોઈએ. મને લાગે છે કે હાથ વડે છૂંટી લેવું વધારે સારો ઉપાય છે, જેથી કેમિકલ્સની અસર પાક પર ના પડે. આ પાકને પાક્યા પછી આની કાપણી તમે ક્યારે કરશો? કાપણી તું તારી દિવાળીની રજામાં આવીને જોઈ શકે છે. ભાઈ, કાપણી થવામાં હજુ સમય છે, પરંતુ આપણે કાપણીમાં ઉપયોગ થવાવાળા ઓજાર અને મશીન તો જોઈ શકીએ છીએ. ચાલો જોઈએ. આ છે દાતરડું. આનાથી પાકને હાથથી કાપીએ છીએ. પરંતુ આનાથી તો ઘણો સમય લાગતો હશે. મશીનથી આ કામ જલ્દી થઈ શકે છે. શું તમે આ મશીનનું નામ જણાવી શકો છો? સાન્યા, હવે આપણે કાપણી પછી અને છેલ્લે પદ્ધતિ સુધી પહોંચી ગયા છીએ. હા ભાઈ, છેલ્લી પદ્ધતિ જેનાથી આપણે મુસાફરી શરૂ કરી હતી, એટલે કે અનાજનો સંગ્રહ. તો મિત્રો, મારી આ મુસાફરીમાં આપણે જાણ્યું પાક માટે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરનું મહત્વ અને હાનિકારક અસર, સિંચાઈની પદ્ધતિ જેમ કે મોટ, ચેન પંપ, ઢેકલી, રેટ, ફુવારા પદ્ધતિ, ટપક પદ્ધતિ, નિંદણના રક્ષણ માટેની પદ્ધતિ અને તેના નુકસાન, કાપણીના ઓજાર, દાતરડું, હાર્વેસ્ટર, અનાજના સંગ્રહ માટેની આવશ્યકતા,